નમસ્કાર બાળમિત્રો, ધોરણ સાત ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીમાં આજે આપણે પાઠ નંબર 8 માલવ મલેશિયા માર વિશે સમજીશું. પહેલો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં ગવાતું એક લોકગીત લખો. તમારા વિસ્તારમાં જે લોકગીત ગવાતું હોય તમારે લખવાનું છે. મેં અહીંયા એક ગીત લખ્યું છે. કોણ હલાવે લીમડીને, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને બાયલો ઝુલાવે ડાળખી. તો આ ગીત લખ્યું છે. હવે એના ઉપરથી આગળ બીજો પ્રશ્ન છે, તમે લખેલા ગીતમાં વપરાયેલા પ્રાદેશિક બોલીના શબ્દો લખો. તમે અહીંયા જે ગીત લખ્યું હોય એમાંથી પ્રાદેશિક બોલીના શબ્દો લખવાના છે. મેં અહીંયા લખ્યા છે, ભાઈલો બેની બાલીલું ઓરા પંખીડા ને વાયુ. આગળનો પ્રશ્ન છે, તમે લખેલા પ્રાદેશિક બોલીના શબ્દોના શિષ્ટ રૂપ એટલે માન્ય અર્થ લખવાના છે. તો ભાઈલો એટલે ભાઈ, બેની બા એટલે બેન, લીલુડી એટલે લીલા રંગની, ઓરા એટલે નજીક, પંખીડા એટલે પક્ષીઓ, વાયુ એટલે પવન. હવે આગળનો પ્રશ્ન છે, ઉપર લખેલા શિષ્ટ રૂપોના શબ્દોના વાક્ય પ્રયોગ કરવાના છે. તો અહીંયા મેં પહેલો વાક્ય પ્રયોગ કર્યો ભાઈલાનો, તો મારા ભાઈલાનું નામ સમીર છે. પછી બેની બા, તો મારા બેની બા મને ખૂબ વાલા છે. લીલુડી, તો ધરતી લીલુડી આવી રહી છે. ઓરા, તો તમે ઓરા આવો હું એક વાત કહું. પંખીડા, તો આકાશમાં પંખીડા ઉડી રહ્યા છે. વાયુ, તો મંદ મંદ વાયુથી પાક લઈ રહે છે. આ રીતે આપણે વાક્ય પ્રયોગ કરીશું. આગળનો પ્રશ્ન છે, પ્રશ્નના ઉત્તર લખો. તમને ક્યાંય પહોંચવાની ઉતાવળ છે અને તમે જે વાહનમાં બેઠા છો તે ધીમું ચાલી રહી છે, તો તમારા મનમાં કેવા વિચારો આવશે, તમે શું કરશો? તો આપણને વિચાર આવે કે આ ભાઈ કેમ આટલું ધીમું ચલાવે છે. આપણે એને કહીશું કે ભાઈ થોડું ઝડપી ચલાવ, મારે મોડું થઈ રહ્યું છે. અથવા તો આપણને વિચાર આવે કે આપણે બીજા વાહનમાં બેઠા હોત તો સારું હતું. ઘણા બધા વિચારો આવે, જે વિચારો આવે એ તમારે લખવાના છે. બીજો પ્રશ્ન છે, તમારા મિત્રોમાં સૌથી વધુ આળસુ કોણ છે, તેની આળસ દૂર કરવા તમે શું કરશો? તો તમારા મિત્રનું નામ લખવાનું છે કે અમારા મિત્રોમાં સૌથી આળસુ નિતેશ છે, જે નામ હોય એ લખવાનું છે. અને એની આળસ દૂર કરવા તમે શું કરશો એ તમારે અહીંયા લખવાનું છે. આગળનો પ્રશ્ન છે, તમારા કુટુંબમાં તમારી પ્રગતિ સતત થતી રહે છે તે માટે વધુ કોણ ધ્યાન રાખે છે, તેમના તરફથી તમને કેવા સલાહ સૂચન મળતા રહે છે? તો આપણા કુટુંબમાં વડીલો હોય, દાદા દાદી હોય, મમ્મી પપ્પા, બધા જે વડીલો હોય એમાં સૌથી વધુ આપણને કોણ પ્રગતિ માટે કહેતું હોય છે એ તમારે લખવાનું છે. એ લગભગ મોટાભાગે પિતાજી અથવા દાદાજી આપણને કહેતા હોય છે, બેટા ભણવાનું ધ્યાન રાખજે, કોઈ પ્રકારનું વ્યસન કરતો નહીં. તો જે સલાહ સૂચનો આપણને આપતા હોય આપણે અહીંયા લખવાના છે. પ્રશ્ન નંબર 6, આપેલા શબ્દ કોષ્ટકમાંથી નીચે આપેલી ખાલી જગ્યામાં બંધ બેસતા વિશેષણો શોધીને લખો. અહીંયા છે, કોયલનો અવાજ ખૂબ જ કેવો હોય, મધુર, મધુર હોય છે. તો અહીંયા મધુર આપણે શોધ્યું અને અહીંયા લખ્યું. ખ્યાતિ ખૂબ બહાદુર છોકરી છે, તો અહીંયા આપણે બહાદુર ગોળ કરીશું અને અહીંયા લખીશું. પૂનમની રાતે ચાંદો કેવો દેખાય, એકદમ ગોળ દેખાય, તો અહીંયા ગોળ ઉપર ગોળ કરી અને અહીંયા લખીશું. પાર્થ મણવામાં તેજસ્વી છોકરો છે, તો અહીંયા તેજસ્વી શોધ્યું અને પછી અહીંયા લખીશું. ગુજરાતનો દરિયા કિનારો ખૂબ જ કેવો છે, વિશાળ, તો અહીંયા વિશાળ આપણે શોધ્યું અને પછી અહીંયા લખ્યું. આગળનો પ્રશ્ન, આપેલા શબ્દો માટે તમારા વિસ્તારમાં બોલાતા શબ્દો લખો. અહીંયા શબ્દો આપ્યા છે, રસ્સી, તો આપણા વિસ્તારમાં રસ્સીને આપણે દોરડું કહીએ, પગરખા તો ચપ્પલ કહીએ, ઓસિકાને તકિયો કહીએ, તગારું તો એની ટોકર કહીએ, કિન્નાને મોટે ભાગે કિન્ના જ કહેતા હોય છે, એરું, એરું એટલે પેલું સાપ જેવું એક જંતુ આવે એને આપણે એરું કહીએ છીએ. તો એ તમારા વિસ્તારમાં જેવું કહેવાતું હોય તમે લખવાનું, અમે તો એરું જ કહીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 8, આપેલા ફકરામાં રેખાંકિત શબ્દોની જગ્યાએ તેના સમાનાર્થી શબ્દો લખી ફકરો ફરીથી લખો. તો અહીંયા જે શબ્દો નીચે લીટી કરી છે એના સમાનાર્થી શબ્દો આપણે લખવાના છે. તો આજે સવારથી સૂર્યનો તાપ ખૂબ જ આકરો હતો, અહીંયા સૂર્ય અને તડકો, તો સૂરજ અને તડકો, તો એનો સમાનાર્થી શબ્દ આપણે લખ્યો સૂર્ય અને તાપ. એ રીતે આપણે આગળ લખીશું. બપોર થતાં સુધીમાં તો ગગનમાંથી જાણે અગ્નિ વરસા લાગી, ભેંસો તો જાણે તળાવના જળમાંથી બહાર આવવાનું નામ જ લેતી નહોતી, પક્ષીઓ પણ વૃક્ષની સોડમાં લપાઈ ગયા હતા, ગળાની સાથે નયનમાંથી પણ ભીણાશ ગાયબ થઈ રહી હતી, દરેક માનવ આશાભરી ચક્ષુએ મેઘલાની રાહ જોઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં ગરમાળો અને ગુલમોરના પુષ્પોનું હાસ્ય તો પૂર બહાર ખીલ્યું હતું. તો આ રીતે આપણે સમાનાર્થી શબ્દો લખીશું. આગળનો પ્રશ્ન છે, આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દોની બદલે તેના વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય ફરીથી લખવાનું છે. તો અહીંયા દિવસની બદલે આપણે રાત્રે લખીશું. દિવસે આકાશમાં તારા દેખાય છે, તો રાત્રે આકાશમાં તારા દેખાય છે. આપણે રાત્રે મોડા સૂઈ જવું જોઈએ, તો આપણે રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ. પુષ્પની પાંખડીઓ ખૂબ જ કઠોર, કઠોર તો કોમળ લખીશું. પુષ્પની પાંખડીઓ ખૂબ જ કોમળ હોય છે.
ક્રાંતિકારીઓએ ગુલામી માટે શહીદી વહોરી લીધી, તો ક્રાંતિકારીઓએ આઝાદી માટે શહીદી વહોરી લીધી, ગુલામીની જગ્યાએ આઝાદી. કાલનું કામ કદી આજ પર ન છોડવું, તો કાલની જગ્યાએ આજ અને આજની જગ્યાએ કાલ, તો આજનું કામ કદી કાલ પર ના છોડવું. આગળનો પ્રશ્ન જોઈએ, કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. કેસર બીના તમે જીવો ભાબરડી મારા, જીવો જીભરડીની ધાર, હે મેણા મારીને મારી મતિ સુધારી, ખોલ્યા તે મનના દ્વાર રે માલમ. આટલું આપણે પૂર્ણ કરીશું કાવ્ય પંક્તિઓ. આ પાઠનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.